કરેક્ટ નેક્સ્ટ સીન. હા હેલો, ગીજુભાઈને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા છે. પપ્પાને ગીજુ કાકા સિરિયસ છે, વેન્ટિલેટર પર છે, વેન્ટિલેટર પર. તો આપણા ગીજુ કાકાનો ફેવરેટ તો આવે છે, બહુ સારું છે. વેન્ટિલેટર પર એટલે આમ ડચુ પજુ કહેવાય, આમ સેમી ફાઇનલ જેવું. એ ચંપક, ઠાંડડી કાઢજે. હજી ઠાકડી કાઢવાની જરૂર નથી. આપણે ગીજુ મામાને અહીંયા જ ખસેડી લઈએ તો વાપીમાં. અમદાવાદ જઈને સીધો મારો મુદ્દો ઉપાડીશ આ ખાળકુવાનો. મમ્મી ટોયલેટ બોલો જીએસટી ની. ડોલમાં દરિયો લઈને નીકળ્યો છું. અરે બાપ રે, કલ્પેશ ભાઈ મોડા છે. ઈયોન વેન્ટિલેટર પર મહારાજ, મારી પૂજા નહીં કરવાની. તો કોની? વેન્ટિલેટર ની કરવાની. વેન્ટિલેટર ની નહીં, ગીજુભાઈ ની કરવાની. હ તો વેન્ટિલેટર કોણ? હ અરે બાપુ, તમારી પિક્ચર આવે ને તો પહેલા જ દિવસે મારા મોબાઈલ માં આવી જાય. દાદા દાદા, પેટ્રોલ છોડવા માટે આ જગ્યા મળી? અરે પેલી બાજુ ખાડા છે અને બૈરા ઉભા છે, અહીંયા જ કરી જા. બિયર ખાખરા, નોન એલ્કોહોલિક, અને ખાવાના પીવાના નહીં. સર યાર, માલ્યા અને નીરવ ને બધા જતા રહ્યા કરોડો નું કરીને, અને મને જ રોકો જતા રે. હે કરો બાપુજી ને બાજુની હોસ્પિટલ માં શિફ્ટ કરો. એ હોસ્પિટલ માં જે ટ્રસ્ટી છે ને, આપણા સમાજ ના રિસ્કી છે ભાઈ. અરે કાઠિયાવાડી માણસ તેને 5 મિનિટ શ્વાસ ના રોકી શકે, વાત કરો છો યાર. શિફ્ટિંગ ની વ્યવસ્થા કરો. જો માણસ વેન્ટિલેટર ઉપર હોય તો પાછો ભાન માં આવી જાય ને. પણ હું કઈ ડરી જવાનો નથી, એટલે જ પપ્પાને મેં આટલી મોટી હોસ્પિટલમાં રાખ્યા છે. એમની ટ્રીટમેન્ટ એ કરાવીશ ને આટલી મોટી નવરાત્રીનું આયોજન કરીશ. ના પણ તું મને કે માણસ વધારે ઇમ્પોર્ટન્ટ કે માતા? બાબુ મસાઈ, જિંદગી ઓર મોત ઉપર વાલી કે હાથ મે હૈ. તો તમારી પાસે કાલે બપોરે 12 વાગ્યા સુધી નો ટાઈમ છે. છે વેન્ટિલેટર, સંભાળી લેજે ભાઈ, સંભાળી લેજે મારા ગીજુને.